ચાલો વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં હાર્દિક સ્વાગત. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં શું ભણેલા? વખારના અલગ અલગ પ્રકારો. ચાલો આજે જોઈ લેવી. તો કે વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ. ભાઈ, વાહન વ્યવહાર હેરફેર કઈ કઈ રીતે શું કામ થાય? તમે જોવો છો ને, ઘરેથી સ્કૂલે જવા માટે, સ્કૂલેથી ઘરે જવા માટે વાહનનો ઉપયોગ કરતા હશો, અથવા તો ટુ વ્હીલનો ઉપયોગ કરતા હશો. એ આ રીતે આપણે ક્યાંક ને ક્યાંક બહાર હરવા ફરવા જતા હોય ત્યારે પણ વાહનનો ઉપયોગ કરીએ છીએ. કોઈ ચીજવસ્તુ આપણે અહીંયાથી સૌરાષ્ટ્ર મોકલવાની હોય, અથવા તો ગમે સૌરાષ્ટ્રથી અહીંયા લાવવાની ચીજવસ્તુ, તો એની પણ હેરફેર માટે વાહનનો ઉપયોગ જરૂર પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ શું બન્યું? વાહન વ્યવહાર એટલે કે હેરફેર. જોઈએ, માલની હેરફેર માટે વાહન વ્યવહારનો ઉપયોગ થાય, જેમાં પ્રાણી અને વાહનો બંનેનો ઉપયોગ થઈ શકે. પ્રાણીઓનો પણ ઉપયોગ થાય અને વાહનોનો ઉપયોગ. હમણાં ઉદાહરણ સાથે હું તમને સમજાવું વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે જળમાર્ગ પણ શોધાયા અને આધુનિક શોધે વિમાનનો પણ ઉપયોગ થવા માંડ્યો. પ્રાણી, વાહનો, જળમાર્ગો વતી અને વિમાનો વતી પણ હેરફેર થાય છે. વિમાનમાં જોઈએ તો આપણે એરોપ્લેન જે છે, હેલિકોપ્ટર્સ, એમાં બેસીને પણ હેરફેર કરી શકીએ. જળમાર્ગમાં જોઈએ તો સ્ટીમર હોય, જહાજ હોય, એ મોટા વાહન હોય, એમાં પણ આપણે જે બેસીને આઉટ ઓફ ધી બીજા દેશમાં, એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકીએ. એ સાથે સાથે વાહનો આપણે નજીકના સ્થળમાં વાહનોમાં હેરફેર કરી શકીએ, જેમ કે BRTS હોય, સિટી બસ હોય, કોઈ પણ હોય, ટ્રક વતી કોઈ પણ. અને પ્રાણી છે તો કે ઊંટ ગાડી હોય, બળદ ગાડું હોય, એ ઘોડાગાડી હોય, એના વતી પણ આપણે માલની હેરફેર કરી શકીએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, એમનો અર્થ જોઈએ. ચાલો, તો કે અર્થ, વાહન વ્યવહાર એવી સેવા છે કે જેમાં માણસો અને માલ સામાન્ય શું થાય વિદ્યાર્થી મિત્રો, તો કે એક સ્થળથી બીજા સ્થળે શું થાય, હેરફેર થઈ શકે, એટલે વાહન વ્યવહાર. વાહન વ્યવહાર એટલે શું? માલ સામાન કે માણસો ની હેરફેર એક જગ્યાએથી બીજી જગ્યાએ થઈ શકે, એને શું કહેવાય? વાહન વ્યવહાર. ચાલો જોઈએ, એમાં પ્રકારોમાં જોઈએ તો પહેલો પ્રકાર છે માનવબળ દ્વારા સંચાલિત. માનવબળમાં શું આવશે? તો કે માનવી પોતે એન્જિન હોય, માણસ પોતે ચલાવતો હોય, એવા વાહનો કયા કયા? તો કે માનવી અને માલ સામાન હેરફેર માટે માનવબળ સંચાલિત વાહન વ્યવહાર હજુ પણ પ્રચલિત અને પર્યાવરણને અનુકૂળ છે. એમાં પ્રદૂષણ ના ફેલાય ને. જોઈએ, એમનું તમને સમજાવું ઉદાહરણ. તો કે ઘણી બધી જગ્યાએ પેડલ રિક્ષાનો ઉપયોગ શહેરના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં લઈ જવા માટે થતો હોય, માલ સામાન કે માણસોને. આમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે પેડલ રિક્ષાનો ઉપયોગ થાય, જેમ કે કલકત્તા છે, આજે પેડલ રિક્ષાનો ઉપયોગ હજી પણ માનવ હેરફેર માટે કરે છે. ત્રણ ટાયરવાળા આવે, ત્રણ જે ટાયરવાળા જે વાહનો આવે, જેમાં પેડલ રિક્ષા, માણસ પોતે પેડલ મારીને, પેડલ લગાવીને વાહન ચલાવતો હોય, જેમાં માણસો બેઠા તો કોઈ નાને કોઈ એવી હલકી ચીજ વસ્તુ હોય જેના કારણે એક સ્થળથી બીજા સ્થળે પહોંચાડી શકાય. તો આ શું થયું? માનવબળ દ્વારા સંચાલિત, એટલે કે માણસ પોતે એન્જિન હોય, માણસ પોતે ચલાવતો હોય. જેમ કે હાથલારી પણ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે હાથલારીમાં તમે જોવો છો ને, એ શાકભાજી વેચાતી હોય, એક સ્થળે બીજા સ્થળે માલ સામાન લઈ જવાતું હોય, તો ભારતના લગભગ બધા જ પ્રદેશમાં માલ સામાન હાથલારી વતી કંઈક ને કંઈક વેચાતો તમે જોતા હશો અવારનવાર રસ્તા ઉપર. તો આ શું થયું? માનવબળ દ્વારા થયું. પશુબળ દ્વારામાં શું આવશે? તો કે બળદ ગાડું હોય, ઘોડાગાડી હોય, ઊંટ ગાડી હોય, કોઈ પણ ઘોડાગાડી આશે તે છે. તો આ રીતે માલ સામાનનું હેરફેર થતું હોય, જેમ કે માણસ અથવા માલ સામાન હેરફેર ટૂંકા અંતર માટે કરવામાં આવે, જેમ કે ઘોડાગાડી હોય, બળદગાડું હોય, ઊંટગાડું. લખી નાખજો વિદ્યાર્થી મિત્રો, એક નવું ઉદાહરણ, ઊંટગાડી વતી પણ માલ સામાન હેરફેર થાય છે, તમે અવારનવાર કાંઈક રસ્તા ઉપર જોતા હશો. આગળ જોઈએ હવાઈ માર્ગ. હવાઈ માર્ગમાં કઈ રીતનો હોય વિદ્યાર્થી મિત્રો? તો કે હવાઈ માર્ગે માણસો અને માલ સામાન બંને ખૂબ જ ઝડપી હેરફેર થઈ શકે લાંબા અંતર માટે. લાંબા અંતર માટે ટૂંક સમયમાં હેરફેર થઈ શકે ને, પણ મોંઘો સાબિત થાય વિદ્યાર્થી મિત્રો. કેવો થાય? મોંઘો, કેમ કે એના ભાડા વધારે હોય ને. આ રીતે વિમાનને આકાશમાં ચડવાનું ઉતરવા માટે ખાસ અલાયદી જગ્યા પણ જોઈએ, જગ્યા લાંબા ગાળા માટે રનવે પણ જોઈએ. ટૂંકા ગાળાના અંતર માટે તો ચાલો આપણે રનવે ન બની શકીએ ત્યાં હેલિકોપ્ટરનો ઉપયોગ કરી શકાય, પણ વિદ્યાર્થી મિત્રો તેને ઉપર ચડવા અને ઉતરવા માટે રનવેની જરૂર પડે. તો આ રીતે હવાઈ માર્ગ વતી પણ માલ સામાન કે માણસોની હેરફેર થતી હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. તો કે જમીન માર્ગ, જમીન માર્ગમાં કઈ રીતે રહેશે? તો કે રેલવે માર્ગ. જમીન માર્ગમાં જોઈએ તો કે રેલવે, જમીન ઉપર કઈ કઈ વાહન ચાલે? રેલવે ચાલે, રસ્તા ઉપર વાહનો, બસ ચાલે, ટ્રક ચાલે. જોઈએ રેલવે માર્ગ. રેલવે દ્વારા માણસો અને માલ સામાન હેરફેર થાય છે. તમે જુઓ છો લાખો લોકો વિદ્યાર્થી મિત્રો રોજે રેલવેમાં હેરફેર કરે છે, માણસ હોય કે માલ સામાન હોય. જોઈએ, એન્જિન સામાન્ય રીતે ચાલક બળવું, એમાં શું હોય? એન્જિન ચાલક બળવું હોય. ઓલામાં શું હતું? માનવી હતા, પશુ હતા, હવાઈમાં પણ એન્જિન હતા, એમ એન્જિન જમીન માર્ગે રેલવેમાં શું હોય? એન્જિન ચાલક બળ હોય, જેમાં ડીઝલ અને
વિદ્યુતનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ તો કે ઘણી વખત ટ્રેનના બધા ડબ્બા અથવા તો કેટલાક ડબ્બા પણ ચાલક બળ ધરાવતા હોય તો આને શું કહેવાય? મલ્ટીપલ યુનિટ ટ્રેન તરીકે વિદ્યાર્થી મિત્રો ઓળખાય છે. શું કીધું? ઘણી વખત ટ્રેનના બધા ડબ્બા અથવા કેટલાક ડબ્બા પણ ચાલક બળ ધરાવતા હોય તો આને શું કહેવાય? મલ્ટીપલ યુનિટ ટ્રેન તરીકે ઓળખાય. જોઈએ આગળ તો કે રેલવેમાં અત્યારે ચાલક બળ તરીકે શું હોય? કેબલ હોય, ગુરુત્વાકર્ષણ હોય, ચુંબકીય શક્તિનો પણ ઉપયોગ થાય છે. તમે જુઓ છો ને કે ભાઈ રેલવે હોય તો એમાં અત્યારે જોઈએ તો રેલવેમાં ચાલક બળ તરીકે કેબલનો ઉપયોગ થાય. વીજળી માટે ગુરુત્વાકર્ષણ, ચુંબકીય શક્તિનો પણ ઉપયોગ થાય. આ બધા નવી નવી આધુનિક સિસ્ટમ આવી ગઈ વિદ્યાર્થી મિત્રો, જેના કારણે ડીઝલ અને પેટ્રોલનો ઓછો યુઝ થાય. આગળ જોઈએ તો કે ભારતમાં હાલમાં જ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે ચાલક બળ તરીકે પણ ઘણા ઉદ્યોગ, ઘણા એન્જિન તરીકે, એન્જિનમાં શું વપરાય તો કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ યાની કે CNGનો પણ ઉપયોગ થતો જોવા મળે છે. તમે જોવો પણ છો શહેરના જોડતી, શહેરમાં વિસ્તરણ જોડતી અને શહેરમાં જ દોડતી ટ્રેન જે વાહન વ્યવહારની કરોડરજ્જુ સમાન છે. કેમ ભાઈ આવું વિદ્યાર્થી મિત્રો? તો કે વાહન વ્યવહારની કરોડરજ્જુ સમાન કહેવાય એટલે કે રેલવે છે એમાં લાખો લોકો સાથે માલ સામાનની પણ હેરફેર થાય છે એટલે કરોડરજ્જુ સમાન ગણી શકાય. જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે રસ્તા માર્ગમાં શું આવશે? તો કે રસ્તા વિદ્યાર્થી મિત્રો ઘર આંગણા સુધી આપણને પહોંચાડી દે ને. રસ્તા હોય આપણને ઘર આંગણા સુધી પહોંચાડી દે આપણને, એટલા માટે રસ્તા માર્ગમાં બસ, ટ્રકનો, રિક્ષાઓનો ઉપયોગ થઈ શકે. જોઈએ આગળ એક માર્ગ ઉપરથી બીજા માર્ગ પર જવા માટે મુક્ત રીતે રસ્તા માર્ગનો ઉપયોગ થાય. જેમ કે સ્થળમાં દિશા હોય, ગતિમાં અને સમયમાં સગવડ મુજબ ફેરફાર કરી શકાય. આમ વાહન વ્યવહારના પ્રકારોમાં સુલભ તો નથી, જે અન્ય વાહન વ્યવહારના પ્રકારોમાં સુલભ નથી એટલે કે યોગ્ય નથી, પણ વિદ્યાર્થી મિત્રો રસ્તા માર્ગે ઘરના દરવાજા સુધી વાહનો દ્વારા સેવા આપી શક્ય બને, રેલવે પહોંચી શકે નહીં. આ એની મુખ્ય ખાસિયત વિદ્યાર્થી મિત્રો. શું કીધું? તો કે રેલવે તમારા ઘરાંગણા સુધી આવે છે. રેલવે ટિકિટ તમે બુક કરાવો, સૌરાષ્ટ્ર બસ જવું હોય તમારે તો તમારા ઘરાંગણા સુધી રેલવેનો ડબ્બો ઊભો રહે, ન ઊભો રહે ને તો શું થયું? વાહન વ્યવહાર વતી રહી શકે. તો રેલવે સ્ટેશને તમે ઉતર્યા, ત્યાંથી બસને સહારો લીધો તમે, અને બસના સહારા વતી તમે તમારા ઘરાંગણા સુધી પહોંચી શકો. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો રસ્તા માર્ગ એના એની મુખ્ય ખાસિયત તરીકે ઓળખી શકાય. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળ તો કે બસ દ્વારા વધારે વ્યક્તિઓનું વહન કાર્ય ક્ષમતાપૂર્વક થાય છે. ટ્રક દ્વારા માલની હેરફેર ઓછું વજન ધરાવતા હોય અને નજીકના અંતરમાં ટ્રક દ્વારા માલ સામાન હેરફેર થાય, પણ અત્યારે સતત વાહનના વપરાશને કારણે શું થયું? તો કે ગેરફાયદા પણ છે. આના અમુક ફાયદા હોય વિદ્યાર્થી મિત્રો, એના ગેરફાયદા પણ રહેવાના જ. જેમ કે વાયુ પ્રદૂષણ થાય, અવાજ પ્રદૂષણ, ઘોંઘાટ થાય, ટ્રાફિક જામ થાય, કેમ કે જગ્યા નથી, જગ્યાના અભાવે પાર્કિંગના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ઊભા થાય. તો આ બધું શું થયું? તો કે વાયુ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, ટ્રાફિક જામ, પાર્કિંગના પ્રશ્નો ઊભા થાય, વાહનો સતત વધતા ગયા એના કારણે. તો આના કારણે વિદ્યાર્થી મિત્રો સરકાર શું લાવી? તમે જુઓ છો સુરત સિટીમાં BRTS યાની કે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. તમે એમાં બધાએ બેઠા છો, મને બધી ખબર છે. તમે બધા એક વખત એમાં મુસાફરી કરી છે ને વિદ્યાર્થી મિત્રો? યસ, BRTS બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ, એમાં તમે ઉપયોગ કંઈક ને કંઈક અવારનવાર કરતા હશો નજીકના સ્થળે લઈ જવા માટે. જોઈએ તો કે બસો માટે ખાસ અનામત રસ્તો પણ રાખ્યો, તમને ખબર છે ને, અલગથી એનો રન પણ બનાવવામાં આવ્યો, અલગથી રસ્તો જેમાં કોઈ પણ ટુ વ્હીલ, ફોર વ્હીલ, કોઈ પણ ટ્રક એમાં નહીં ચાલે, કોઈ અધર બસો નહીં ચાલે, માત્ર કઈ બસો ચાલશે? માત્ર અને માત્ર BRTS બસો વિદ્યાર્થી મિત્રો. તો આ શું થયું? એક સ્થળથી બીજા સ્થળે સરળતાથી પહોંચાડવા માટે શું થયું? તો કે બે બસો વચ્ચે યોગ્ય સમયગાળાનો પણ રાખવામાં આવ્યો, જેના કારણે સેવાનું સાતત્ય મળી રહે, એટલે કે લોકોને જ્યાં જોઈએ ત્યાં સેવા લઈ શકે. એટલે કે બે સ્ટેશન વચ્ચે 1 કિલોમીટર, 2 કિલોમીટરના દર 2 કિલોમીટર કે 3 કિલોમીટરના અંતરે શું રાખવામાં આવ્યું? તો કે બસ BRTS સ્ટેશન રાખવામાં આવ્યું, જેના કારણે કોઈ પણ વ્યક્તિ જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં ઉતરી શકે અને ઘરાંગણા સુધી પહોંચી શકે. તો આ શું થયું? સેવાનું સાતત્ય જળવાઈ રહ્યું. આ સેવા વિદ્યાર્થી મિત્રો ક્યાં જોવા મળે? તો કે અમદાવાદ છે, સુરત છે અને રાજકોટ શહેરમાં, ગુજરાતમાં આવેલી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ શહેરમાં જ સેવા મળે છે વિદ્યાર્થી મિત્રો. ભાવનગર સાઈડ આ સેવા આવી નથી, એટલે કે ભાવનગર બાજુ આ સેવા હજી સૌરાષ્ટ્ર બાજુ પહોંચી નથી, પણ અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ સુધી આ સેવા પહોંચી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ, ચાલો જળમાર્ગમાં કઈ કઈ હોય
તો કે જળમાર્ગમાં કઈ વતી હેરફેર થાય, તો કે એમાં જોઈએ પાણી તો જોઈએ ને, જળમાર્ગમાં પહેલાં તો પાણી જોઈએ, એટલે કે દરિયો હોય, સરોવર હોય, નહેર નદી હોય, એમાં જળમાર્ગમાં હોડી વતી માણસ હેરફેર કરી શકે, એ વાહન વતી કે અલગ અલગ સાધનોથી જળમાર્ગમાં વાહન વ્યવહાર થાય છે. જોઈએ બે નજીકના દરિયા કિનારા સુધી પહોંચવા માટે પાણી અને સપાટ જમીન હોય તો ત્યાં શેનો ઉપયોગ થાય, મોટા પંખાથી ચાલતા કેવા, તો કે હોવરક્રાફ્ટ, યાની કે સબમરીન, એ સ્ટીમ્બર, હોવરક્રાફ્ટનો ઉપયોગ થાય છે. મોટા ડેમ બનાવી નહેર વતી પાણી દૂરના સ્થળો સુધી આપણે ગામડા સુધી પહોંચાડે છે ને, એ નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમ છે, એના વતી પાણીની અલગ અલગ પાઇપલાઇન વતી અથવા તો નહેર વતી તમે જુઓ છો ગામડા સુધી, એ ખેતીવાડીમાં પાણી પહોંચાડે, તો આ શું બન્યું વિદ્યાર્થી મિત્રો? જળમાર્ગ વતી પાણીની હેરફેર થઈ, એ જળમાર્ગ વતી માણસોની પણ હેરફેર થાય છે. જહાજમાં બેસીને, સ્ટીમ્બર કે સબમરીનમાં, હોવરક્રાફ્ટમાં બેસીને એક દેશમાંથી બીજા દેશમાં, એ તમે જોતા હશો. તમે ટાઇટેનિક મૂવી તો વિદ્યાર્થી મિત્રો જોયું છે, ટાઇટેનિક મૂવી તો જોયું છે, એમાં જોવો છો ને તમે, એ હજારો લોકો હેરફેર કરતા હોય છે મોટા મોટા જહાજોમાં, મોટા મોટા સબમરીનમાં, મોટા મોટા ટાઇટેનિક જેવા જહાજોમાં, તો આ શું શું થયું વિદ્યાર્થી મિત્રો? તો કે જળમાર્ગ, જળમાર્ગ વતી પણ હેરફેર કરી શકાય. અને વિદેશી વેપાર વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ થતો તો શેના માર્ગે? જળમાર્ગે. તમને ખબર છે રાજા રજવાડા વખતે પણ જળમાર્ગ શરૂઆતમાં સ્ટાર્ટિંગ થયેલો હોય, જેના કારણે એક રજવાડામાંથી બીજા રજવાડામાં અથવા તો એક દેશમાંથી બીજા દેશમાં માલ સામાન હેરફેર કરી શકાય. આગળ જોઈએ, જળમાર્ગ થતું વહન બીજા પ્રકારો કરતાં થોડું ધીમું હોય વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે આ કેવું હોય? ધીમું હોય, વિલંબ લાગે, સમય તો ખાસ માંગે. આમાં આધુનિક એન્જિનોના કારણે બહુ જ મોટા જથ્થામાં માલ સામાન કાર્યક્ષમ રીતે પહોંચાડી શકાય કોઈ પણ દૂરના સ્થળે. હે, આધુનિક સાધનો આવી ગયા, એન્જિનો આવી ગયા, એના કારણે ગમે એટલો વજનવાળી વસ્તુ હોય વિદ્યાર્થી મિત્રો તો બી બીજા દેશમાં પહોંચાડી શકાય. શું કીધું? એક ખંડમાંથી બીજા ખંડમાં વહન કરવું શક્ય બન્યું, જે હવાઈ માર્ગ કરતાં જળમાર્ગમાં પ્રમાણમાં સસ્તો છે. હવાઈ માર્ગ તો તમને ખબર છે અતિશય જોખમી છે, પણ જળમાર્ગ સસ્તો કહેવાય, પણ સમય વિદ્યાર્થી મિત્રો વધુ લાગે. આમ દરિયાકાંઠાના વિસ્તારોમાં ફેરી સર્વિસ પણ ખૂબ જ લાભદાયક બને, એટલે કે રોજગારીનું સાધન પણ બને ફેરી માટે. એમ ફેરી સર્વિસ છે માલ સામાન લઈ જવા લાવવા માટે દરિયા કિનારે, એ અલગ અલગ વિસ્તારો બનાવવામાં આવ્યા હોય જે બંદરો તરીકે ઓળખાય, આમાં માલ સામાનનું હેરફેર થઈ શકે અને એનું ફેરી સર્વિસ સેવાઓ સરળતાથી મળી શકે, એટલે કે ફેક્ટરી સુધી માલ સામાન લઈ જવા માટે કે ગ્રાહકોના ઘરઆંગણા સુધી પહોંચાડવા માટે તમામ સેવાઓ ત્યાં મળી રહે. આગળ જોઈએ તો કે પાઇપલાઇન દ્વારા વહન કઈ રીતે થાય વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રવાહી, ગેસ હોય, પાણી હોય, કોઈ પણ હોય, પાઇપલાઇનનો ઉપયોગ વધુ કાર્યક્ષમ. તમે જુઓ છો અજીરાવાળી વસ્તુ, એ અજીરામાંથી જુઓ છો ને તમે, એ અલગ અલગ રાજ્યોમાં આપણે પાઇપલાઇન વતી ગેસનું પરિવહન થાય છે. જોઈએ એમનું ઉદાહરણ, તો કે પ્રવાહી કચરાનો નિકાલ થતો હોય, અહીંયા પ્રવાહી કચરા નિકાલ આપણે ડાયરેક્ટ દરિયામાં કરતા હોય, ડુમસ દરિયામાં કરીએ છીએ ને, પ્રવાહી કચરા નિકાલ અલગ અલગ ફેક્ટરી, કેમિકલ ફેક્ટરીઓ છે દરિયા કિનારે, તમે જોતા હશો. એલએનટી કંપની છે, અલગ અલગ અધર ઘણી ઘણી કંપની છે જે પોતાનો કચરાનો નિકાલ છે ક્યાં કરે, દરિયામાં કરતા હોય, જેના કારણે નદીમાં ના થાય, જેના કારણે પાણી પ્રદૂષિત ના થાય, જેના કારણે લોકોને કોઈ હાનિકારક ના થાય. તો આ વિદ્યાર્થી મિત્રો શું બન્યું? કચરાનો નિકાલ, પાણી છે, પેટ્રોલિયમ છે, કુદરતી ગેસ છે, બધાયની વિદ્યાર્થી મિત્રો પાઇપલાઇન વતી હેરફેર થઈ શકે. તમારા ઘરે પણ વિદ્યાર્થી મિત્રો ગેસ બાટલા નહીં હોય તો ગેસ લાઇન હશે, હે, ગેસ લાઇનમાં જે પીએનજી, પેટ્રોલિયમ નેચરલ ગેસ અથવા તો એલપીજી હશે, કોઈ પણ હોઈ શકે, તો કે આ ગેસ છે એ ગેસ લાઇન વતી ઘરે આવી શકે. તો આ શું થયું? પાઇપલાઇન વતી ગેસનું ઘરઆંગણા સુધી આવવા મળ્યા, તો આ શું થયું? પાઇપલાઇન વતી દ્વારા વહન. ઉદાહરણ તરીકે જોઈએ તો કે અજીરા છે ગુજરાતમાં આવ્યું, આપણે સુરત નજીક તમે જોયું તો છે અજીરા, તો કે ગુજરાતથી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ગેસ પરિવહન માટેની પાઇપલાઇનો નાખવામાં આવી, એટલે કે મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ સુધી પણ ગેસ આપણા રજીરાથી જાય છે ત્યાં પાઇપલાઇન વતી. આગળ જોઈએ ભારતમાં અસમ, બિહાર, ગુજરાત, ઉત્તરપ્રદેશ, હરિયાણા જેવા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા વિદ્યાર્થી મિત્રો ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોનું વહન થાય છે. જોયું વિદ્યાર્થી મિત્રો શું કીધું? તો કે ભારતમાં અસમ, બિહાર, ગુજરાત, ઉત્તરપ્રદેશ, હરિયાણા જેવા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા ક્રૂડ ઓઇલ હોય, એ પેટ્રોલિયમ હોય, ગેસ હોય, કુદરતી ગેસ, એ પાણી હોય, કચરાનો નિકાલ છે, બધું જ વિદ્યાર્થી મિત્રો પાઇપલાઇન વતી ક્યાંક ને ક્યાંક રાજ્યોમાં શરૂઆત થઈ ગયેલી અને થાય પણ છે. તો વિદ્યાર્થી મિત્રો શું ભણી આપણે? તો કે માર્ગ પરિવહન, એટલે કે વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓનો અર્થ આપી તેના પ્રકારો વિસ્તૃત સમજાવો. 4 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો આ સવાલ બનશે, 5 માર્ક્સનો સોરી. તો શું લખશો નોટબુકમાં? વાહન વ્યવહારની હેરફેરની સેવાનો અર્થ આપી તેના તમામ પ્રકારો વિસ્તૃત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરનું, આ પાઠનું આપણે અહીંયા
સમાપ્ત કર્યું અને તમામ લેક્ચરો વિદ્યાર્થી મિત્રો જોઈ લેવા, રિવિઝન કરી લેવું, જેથી એક્ઝામમાં સરળતા રહે, એક વખત વાંચી લેવું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા પાઠની શરૂઆત કરીશું.